નમસ્કાર દર્શક મિત્રો, વર્તમાન સમયમાં રાજકોટ એ શિક્ષણનું હબ બની ગયું છે. શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. વિદ્યાર્થીઓમાં પ્રોફેશનલ કોર્સ જેવા કે MBA અને MCAની તૈયારી કરી રહ્યા હોય છે. એ વખતે ખાસ કરીને જણાવીએ તો વિદ્યાર્થીઓને ખરેખર નોલેજ જ નથી કે માસ્ટર કોર્સનું મહત્ત્વ શું છે. મોટાભાગના સ્ટુડન્ટ કન્ફ્યુઝ જોવા મળે છે જ્યારે લેવામાં આવતી પ્રોફેશનલ કોર્સની એન્ટ્રન્સ એક્ઝામ જેવી કે કેટ, મેટ, સિમેટ, સ્નેપ, ઝેટ, જેનું ખરેખર મહત્ત્વ શું છે અને શા માટે લેવામાં આવે છે. એના માટે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા માટે એક ખાસ એન્ટ્રન્સ ટેસ્ટ શું છે, શા માટે છે જેવા વિદ્યાર્થીને ગૂંચવતા પ્રશ્નોને લઈને અબતકની ટીમે રાજકોટની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એન્ડેવર, કરિયર લોન્ચર, જે ટ્યુટોરિયલ અને KMKના ઓનર સાથે અબતક ટીમે ખાસ વાતચીત કરી હતી. દેખો, ઇમ્પોર્ટન્સ ઓફ MBA તો હર જગ્યા પે હે. ઇટ્સ અબાઉટ મેનેજમેન્ટ એન્ડ એસા કહા ગયા કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. સો દો રીઝન હે કે આર્ટ કેન નોટ બી ટોટ. હમ આર્ટ કિસી કો સિખા નહીં સકતે, વો સીખના હોતા હે. ધ સેમ કેસ અપ્લાઈઝ વિથ મેનેજમેન્ટ ઓલસો, કે મેનેજમેન્ટ મેં ભી હમ સિખા નહીં સકતે, બટ કાફી ચીજ મેનેજમેન્ટ કી રિક્વાયરમેન્ટ હો જાતી હૈ. કાફી બાર હોતા હે કે હમારે ક્લાસરૂમ મેં મેનેજમેન્ટ સીખના યા ક્લાસ કે બહાર સીખના હોતા હે. સો દો પ્રકાર કી કોલેજીસ હોતી હે કે યા તો આપ એકદમ લિમિટેડ નોલેજ ગેન કરો યા ફિર એક એક્સપોઝર આપકો દેને વાલી કોલેજીસ હોતી હૈ. સો અગર મેં મેનેજમેન્ટ એઝ અ કરિયર ઓપ્શન બાત કરતા હું તો ઉસમે અગર અચ્છી કોલેજ સે જ્યાદા બેનિફિટ હોતા, અચ્છી કોલેજ સે MBA કરતો તો જ્યાદા બેનિફિટ હોતા. તો ક્વેશ્ચન યહાં પે યાદ હૈ કે અચ્છી કોલેજ કેસે ડિસાઇડ કરે. સો અચ્છી કોલેજ જો ભી હોગી વો અપના ખુદ કી એન્ટ્રન્સ, અપની ખુદ કી એન્ટ્રન્સ એક્ઝામ લેતી હૈ. સો આપકો વો એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરની હૈ તો ઉસકે બાદ મેં વો કોલેજ મેં એડમિશન મિલતા હૈ. સો યે એક મેનેજમેન્ટ કા બેનિફિટ રહેતા હૈ, અચ્છી અચ્છી કોલેજ સે ગ્રેજ્યુએટ હોતે. એન્ડ ઇસમે જો એન્ટ્રન્સ એક્ઝામ હૈ ઉસમે કિતને ટાઇપ્સ કે કિતને ડિફરન્ટ ટાઇપ્સ કે એક્ઝામ્સ મે લે જા રહી હૈ? વેલ, દેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ઝામ્સ. અલગ અલગ કોલેજીસ કી અલગ અલગ એક્ઝામ ભી હોતી હૈ યા ફિર કુછ કોલેજીસ હૈ જો એક એક્ઝામ કો અપના સ્કોર માન કે ચલતી હૈ. અગર મેં સબસે ટોપ પે બાત કરતા હું મેનેજમેન્ટ એક્ઝામ તો કેટ આતી હૈ, કોમન એડમિશન ટેસ્ટ જો IIM કન્ડક્ટ કરવાતી હૈ. હર સાલ અલગ અલગ IIM સે કન્ડક્ટ કરવાતી હૈ. તો યે અપને ઇન્ડિયા મેં ટોપ પે એક્ઝામ આતે હૈ મેનેજમેન્ટ કે લિયે. ઉસકે બાદ અગર આતા હૈ તો મેં IIM કે અંદર 20 IIMs આ જાતી હૈ. ઉસકે અલાવા ભી કાફી કોલેજીસ હૈ, લેટ્સ સે નિર્મા જો હૈ વો કેટ કા સ્કોર એક્સેપ્ટ કરતી હૈ. તો એસે કાફી કોલેજીસ હૈ જો કેટ કા સ્કોર એક્સેપ્ટ કરતી હૈ. ફિર દૂસરે નંબર પર આતી હૈ વો હૈ XAT ઝેવિયર, જો ઝેવિયર ગ્રુપ હોતા હૈ. ઓર ઝેવિયર ગ્રુપ કે અલાવા ભી કાફી કોલેજીસ હૈ જો વેલ નોન હૈ વો XAT કા સ્કોર એક્સેપ્ટ કરતી હૈ. એન્ડ બાદ મેં આતા હૈ અગર કિસી કો સિમ્બાયસિસ મેં એડમિશન લેના હૈ, સિમ્બાયસિસ કે લિયે સિમ્બાયસિસ ખુદ કી એક્ઝામ કન્ડક્ટ કરતી હૈ સ્નેપ કરકે. અગર કિસી કો મુંબઈ મેં નરસિંહ મુંજી મેં જાના હૈ તો NPET એક્ઝામ દેને પડતી હૈ. તો દેર આર ડિફરન્ટ એક્ઝામ્સ ફોર ડિફરન્ટ કોલેજીસ. એન્ડ સિમેટ કી ભી એક એક્ઝામ હૈ જો ગુજરાત મેં જ્યાદાતર સિમેટ બચ્ચે દે કે સિલેક્ટ હોતે. તો અગર BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ મેં જાના હૈ તો આપ સિમેટ કે થ્રુ જાઓગે. તો એ સારી એક્ઝામ્સ અલગ અલગ હો જાતી હૈ. ઓર સ્ટુડન્ટ કો અગર હમ દેખે તો વો કોન સી એક્ઝામ જ્યાદાતર પ્રિફર કરતે હૈ? અચ્છા, યે એકદમ ખતરનાક ક્વેશ્ચન હૈ આજ કે દોર પે. ઇસકા રીઝન યે હૈ કે અલગ અલગ સ્ટુડન્ટ અલગ અલગ તરીકે સે એક્ઝામ ઓર કોલેજ સિલેક્ટ કરતે હૈ. અગર મેં ગુજરાત કી સ્પેશિયલી રાજકોટ કી બાત કરતા હું તો પહેલા પ્રેફરન્સ હોતા હૈ અમદાવાદ. તો અમદાવાદ કે લિયે જાયેંગે. અગર અમદાવાદ સે અગર કોઈ આગે જાના ચાહતા હૈ તો વો જાયેગા મુંબઈ, ઓર મુંબઈ સે આગે જાના ચાહતા હૈ તો વો જાયેગા પુણે. તો યે વેસ્ટર્ન રિજિયન મેં જ્યાદા હમ રહેના ચાહતે હૈ. તો અગર અમદાવાદ મેં હી અગર કિસી કો અચ્છી કોલેજ મેં જાના હૈ તો એક તો IIM અમદાવાદ હો જાતી હૈ. તો ઉસકે લિયે કેટ એક્સેપ્ટેબલ હૈ, નિર્મા હૈ કેટ એક્સેપ્ટેબલ હૈ. બટ અગર કિસી કો BK મેં જાના હૈ તો વો સિમેટ કી તૈયારી ઉસકો કરની ચાહિયે. દૂસરા, સિમેટ કમ્પેર્ડ ટુ કેટ વો ઇઝીયર હોતી હૈ. ઠીક હૈ, તો અગર બચ્ચા ગુજરાતી મીડિયમ સે જિસકો કેટ મેં ડિફિકલ્ટી કાફી બાર હો જાતી હૈ તો ઉસકે લિયે સિમેટ એડવાઇઝેબલ હૈ. કેસે બચ્ચે કે લિયે? જિસકો ગુજરાત બાદ નહીં જાના હૈ, જિસકો ગુજરાત બાર નહીં જાના હૈ ઉસકો સિમેટ દે કે BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ મેં ભી જા સકતે હૈ જો ગવર્નમેન્ટ સ્કૂલ હો જિસમે પ્લેસમેન્ટ ભી અચ્છા હોતા હૈ. ઓર રાજકોટ મેં તો બહુત સારી એસી ઇન્સ્ટિટ્યૂટ હૈ જો પ્રોફેશનલ એક્ઝામ્સ કે લિયે પ્રિપેરેશન કરવા રહી હૈ તો આપકી કેસે ડિફરન્ટ હૈ ઓર આપ મેં ક્યા યુનિકનેસ હૈ? ઓકે, અગર મેં કરિયર લોન્ચર કી બાત કરતા હું તો કરિયર લોન્ચર એક તો હૈ સબસે પુરાની ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ મેં હૈ જો MBA એન્ટ્રન્સ એક્ઝામ કી તૈયારી કરતે હૈ. વો 1995 મેં સ્ટાર્ટ હુઆ થા. સો ઓલમોસ્ટ 20 યર્સ કમ્પ્લીટ કર દીએ યહી ફિલ્ડ મેં. દૂસરા, ઇટ્સ અ લિસ્ટેડ કંપની. શાયદ એજ્યુકેશન મેં રાજકોટ મેં યે એક હી જો MBA કી તૈયારી કરતે હૈ વો લિસ્ટેડ કંપની હૈ જો કેટ, સિમેટ, GMAT, GRE ઇસકે અલાવા ભી એક્ઝામ્સ હોતી હૈ ઉસકી તૈયારી કરવાતી. તીસરી, મલ્ટી સેન્ટર સે હમારે 225 સેન્ટર હૈ પૂરે ઇન્ડિયા મેં. તો ઇસસે બેનિફિટ ક્યા હોતા કે યે જો એન્ટ્રન્સ એક્ઝામ્સ હોતી હૈ વો નેશનલ લેવલ પે હોતી હૈ. અગર વો નેશનલ લેવલ પે હોતી હૈ તો મેરી કોમ્પિટિશન ભી નેશનલ લેવલ પે હોની ચાહિયે.
अगर मेरे पांच सेंटर है तो मैं पांच सेंटर के बीच में कम्पीट करूंगा, और अगर मेरे 50 सेंटर है तो मेरा स्कोर जो आता है ऑल इंडिया रैंक पे वो 50 के बीच में रहेगा। बट यू कैन इमेजिन अगर मेरे 225 सेंटर है तो जो बॉम्बे वाले के साथ मेरी कंपटीशन हो रही है, बेंगलोर वाले के साथ हो रही है, तो सबके साथ कंपटीशन होती है, ऑल इंडिया रैंक पे मैं कहाँ खड़ा हूँ वो हमारे मॉक के पास आता है। चौथा पॉइंट देखते हैं तो वो है हमारा ऑनलाइन सपोर्ट। अगर ऑनलाइन सपोर्ट में बात करते हैं तो वहाँ पे हमारा स्मार्ट कैट क्रैकर होते हैं, जो हमारे जीपी सर है, एप्टीट्यूड गुरु इंडिया के कहलाते हैं, उन्होंने वीडियोस वहाँ पे लिए 240 घंटे के। फिर एमबीए ऑन डिमांड है, आई एम प्रोफिलाइजर, तो ये सारे फीचर्स हम बच्चों को प्रोवाइड करते हैं जिसकी वजह से उनको ज़्यादा कॉम्पिटिटिवनेस फील होता है। एंड अगर हम देखें तो ये जो एग्जाम्स है उसके कट ऑफ कितने होते हैं? अगेन द सेम, अलग अलग कॉलेज के अलग अलग कट ऑफ रहते हैं। अगर मैं बट ज्यादातर कौन सा प्रिफर करना प्रिफर देखो, मैंने पहले ही बताया कि कैट है वो सबसे टफेस्ट एग्जाम। इट्स लाइक अगर मैं माउंट एवरेस्ट की कंपटीशन की तैयारी करता हूँ तो एटलीस्ट मैं गिरनार की कंपटीशन में तो विजेता होऊंगा, ठीक है। तो अगर मैं कैट की तैयारी करता हूँ तो कैट के अंदर मेरा एनमेट आ जाती है, कैट के अंदर मेरी सीमेंट की प्रिपरेशन हो जाती है। हालांकि सीमेंट में एक जीके का सेक्शन होता है, कैट में जीके का सेक्शन नहीं होता है। एक मेरी नरसिम्हन जी की तैयारी हो जाती है, सिम्बायसिस की तैयारी हो जाती है, ठीक है। तो अगर मैं आईएम्स की बात करता हूँ तो अगेन आईएम्स है वो मल्टीकल्चर में बिलीव करती है, कौन से स्ट्रीम से आते हैं उसके ऊपर डिपेंड करता है। अगर इंजीनियरिंग बैकग्राउंड से होंगे तो 99 point something आपको आईएम अहमदाबाद के लिए लेने पड़ेंगे। बट अगर कोई बैचलर बैकग्राउंड जिसका है कॉमर्स, या फिर नॉन इंजीनियर है नॉन कॉमर्स रिलेटेड से, अगर कोई डॉक्टर लाइन से एमबीए करना चाहता तो उसको 97-98 पे भी चांसेस है। तो डिपेंड करता है आप कौन सी कॉलेज पे टारगेट करते हो। एंड उससे स्टूडेंट को क्या बेनिफिट्स होते हैं अच्छी कॉलेज में जाने से? हाँ देखो, अगर गुजरात में ही बात करता हूँ तो मेरे ख्याल से 110 एमबीए कॉलेजेस है, और अगर 110 में से हम अच्छी कॉलेज काउंट करें तो शायद वो सिंगल डिजिट में ही रहेंगे, ठीक है। अच्छी कॉलेज का एक डेफिनेशन ये होती है कि उसमें फैकल्टी कौन से, वो फैकल्टी परमानेंट कितने हैं, यानी डॉक्टर लेवल के कितने हैं। एक होते हैं विजिटिंग फैकल्टी, एक होते हैं परमानेंट फैकल्टी। सो परमानेंट फैकल्टी उसको एक्सपीरियंस कितना है। दूसरा पैरामीटर होता है उनका प्लेसमेंट वो कॉलेज का, क्योंकि अल्टीमेटली अगर मैं 2 lakh 5 lakh फीस दे रहा हूँ तो मुझे ROI कितना मिलता है, ठीक है। तो उसके ऊपर प्लेसमेंट डिपेंड करता है। तो अगर कोई कॉलेज अच्छा एक्सपोजर देती है विद गुड एजुकेशन, फैकल्टी का एक्सपोजर अच्छा एंड गुड प्लेसमेंट देती है तो वो कॉलेज अच्छी मानी जाती है। अच्छी कॉलेज से मैनेजमेंट सीखना है तो मेरे पास क्या ऑप्शन है? जनरली हम क्या करते हैं कि हमारे पास अगर ज्यादातर अवेयरनेस नहीं होती है ना, तो हम कोई भी कॉलेज से बैचलर कर लेते हैं, ग्रेजुएट हो जाते हैं कॉमर्स से, और उसके बाद हम मास्टर डिग्री के लिए कैट की तैयारी करते हैं। बट देर आर गुड कोर्सेस आफ्टर 12th जिसमें आप पहला कोर्स ले लेते हो। अगर किसी को लॉ फील्ड में जाना है तो उसके लिए क्लैट एग्जाम होती है, कॉमन लॉ एडमिशन टेस्ट, जो सेकंड संडे ऑफ मई को आती है, ठीक है। और वो 12th के बाद बच्चा दे सकता है। उसमें अगर स्टूडेंट की 50% 12th में, एंड अगर वो एग्जाम क्रैक करता है क्लैट की, तो उसको नेशनल लॉ यूनिवर्सिटी में एडमिशन मिलने के चांसेस है। उसके बाद एक दूसरा एग्जाम्पल है कि भाई मेरे 12th के बाद सीधा मैनेजमेंट में जाना है अच्छी कॉलेज में, अच्छी कॉलेज में मैं बात करूंगी तो आई एम इंदौर टॉप पे आ जाएगी। तो अगर मेरा आई एम इंदौर में 5 साल का एमबीए करना है तो 12th के बाद में मैं जा सकता हूँ। आई एम इंदौर के लिए एक एग्ज़ाम होती है IPM, जो 12th के बाद स्टूडेंट दे सकता है। 12th में उसको 60% होंगे, बट फिर भी वो आई एम इंदौर की जो एंट्रेंस एग्जाम है वो क्लियर करता है तो 3 साल का ग्रेजुएशन भी वहाँ पे करता है, और फिर 2 साल का मास्टर डिग्री भी, पोस्ट ग्रेजुएशन भी वहाँ पे करता है, तो उसको फिर कैट के एग्ज़ाम देने की जरूरत नहीं। दूसरा ऑप्शन अपना यहाँ पे गुजरात में है निरमा में, सो निरमा इज ऑल्सो ऑफरिंग 5 years इंटीग्रेटेड कोर्स। उसमें भी आपको 5 साल का ग्रेजुएशन मिलता है कि 12th के बाद आप सीधा 5 साल का ग्रेजुएशन करके ही पोस्ट ग्रेजुएशन ग्रेजुएशन करके निकलो निरमा में। तो ये दोनों कॉलेजेस अच्छी है। अगर हम 12th के बाद प्रिपरेशन करते हैं वो ज़्यादा बेहतर रहेगा या आफ्टर ग्रेजुएशन? हाँ, अब देखो इसमें आपका गोल क्या है उसके ऊपर डिपेंड करता है, ठीक है। अगर मेरा 12th में ही अच्छी कॉलेज में हो जाता है तो फिर मेरे कैट की तैयारी देने की जरूरत नहीं पड़ती, ठीक है। अब क्वेश्चन ये था 12th के साथ साथ मैं कौन से एग्जाम की तैयारी करूँ। अगर मेरे ये कॉलेज में जाना है, आई एम इंदौर में जाना है, नरसिम्हन जी मुंबई में जाना है, या क्राइस्ट बेंगलोर में जाना है, या फिर निरमा यूनिवर्सिटी अहमदाबाद जाना है, तो मेरे कौन कौन से एग्जाम की तैयारी करके देनी चाहिए? तो ज़्यादातर बच्चे क्या करते हैं जो वेल अवेयर होते हैं वो कि 12th में आते हैं वैसे वो सारी एग्जाम्स की तैयारी कर देते हैं,
ये सारी एग्जाम में उनको क्वांटिटेटिव एप्टीट्यूड जिसे हम मैथमेटिक्स कहते हैं, वर्बल एबिलिटी जिसे इंग्लिश कहते हैं, लॉजिकल रीजनिंग एंड जनरल अवेयरनेस, ये बेसिकली चार सेक्शन में से क्वेश्चन पूछे जाते हैं। नंबर ऑफ क्वेश्चन अलग अलग होते हैं बट टाइप्स ऑफ क्वेश्चन ऑलमोस्ट सेम रहते हैं। तो ये अगर क्लैक करते हो और 12th में 60% जितने भी आते तो भी वो आयाम इंदौर में जा सकते हैं, निरमा में जा सकते हैं, नरसिमोंजी में जा सकते हैं। तो ये बेनिफिट हो जाते हैं 12th के बाद मैनेजमेंट में ऑप्शन का। મહત્વ એન્ટ્રન્સ એક્ઝામ એક ગેટ પાસ છે તમારા કોઈ પણ સારી ઇન્સ્ટિટ્યૂટમાં અગર એન્ટર થવું હોય તો। ફોર એક્ઝામ્પલ એમબીએની અગર આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો કેટ સૌથી લોકપ્રિય એક્ઝામ છે એના માટે। જસ્ટ રીઝન એ છે કે કેટ ઇઝ કન્ડક્ટેડ બાય આઈઆઈએમ્સ, આઈઆઈએમ એને કન્ડક્ટ કરે છે। નાવ કેટનું પૂરું ફૂલ ફોર્મ ઇઝ કોમન એડમિશન ટેસ્ટ। કોમન શું કામ કહેવામાં આવે છે ને કે એક આઈઆઈએમ એને કન્ડક્ટ કરે અને બાકીની બધી આઈઆઈએમ્સ અને બીજી ઘણી બધી ટોપ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ્સ ઈ કોર્સને એક્સેપ્ટ કરશે, રાઈટ? તો કેટ વન ઓફ ધ એક્ઝામ્સ થઈ ગઈ। હવે એનું મહત્વ શું છે, આઈઆઈએમમાં તમે જાઓ ત્યાંથી પાસ આઉટ થાઓ એટલે સ્કાય ઇઝ ધ લિમિટ, રાઈટ? ઘણી બધી કંપનીઝ આવશે, એક એક સ્ટુડન્ટના હાથમાં બે ઓફર્સ હશે, બહાર જવાનો એનો એ લોકોને ચાન્સ મળશે, જોબ કરવા માટે જવાનો ગ્લોબલ એક્સપોઝર મળશે। આ બધું એક સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી અગર આપણે પાસ આઉટ કરીએ એમબીએ થઈએ તો જ પોસિબલ છે। અને એના માટે તમારે કેટ અને વિવિધ ડિફરન્ટ અધર એક્ઝામ્સ રિક્વાયર્ડ છે। રાઈટ, સો એઝ આઈ મેન્શન્ડ કી મોસ્ટ પ્રોમિનેન્ટ એક્ઝામ ઇઝ કેટ કોમન એડમિશન ટેસ્ટ કન્ડક્ટેડ બાય આઈઆઈએમ્સ। હવે ત્યાં જ ખતમ નથી થઈ જતું, ઇન્ડિયામાં બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ છે કે જે પોતાની અલગ અલગ એક્ઝામ્સ કન્ડક્ટ કરાવે છે અને એના થ્રુ એડમિશન આપે છે। તો વન ઓફ સચ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ, આઈએફટી, એ લોકોની પોતાની એક્ઝામ છે, ઇટ ઇઝ કોલ્ડ આઈએફટી। એ લોકોના બે કેમ્પસીસ છે, એક કોલકાતામાં છે અને બીજું દિલ્હીમાં છે। દિલ્હીવાળું જૂનું કેમ્પસ છે, કોલકાતામાં નવું કેમ્પસ છે, બોથ આર ડુઈંગ વેરી ગુડ એન્ડ થમ્સ અપ ફ્રોમ અવર સાઈડ। બીજી એક એક્ઝામ છે એનમેટ, નરસિમોંજી માટે છે, મુંબઈની વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ છે નરસિમોંજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ। એ લોકોના ત્રણ જગ્યા કેમ્પસ છે, મુંબઈમાં, હૈદરાબાદમાં અને બેંગ્લોરમાં। મુંબઈનું કેમ્પસ સૌથી જૂનું કેમ્પસ છે, ત્યાં એ લોકો પાસે બે પ્રોગ્રામ છે, નોર્મલ એમબીએ અને એમબીએ ઇન એચઆર કરાવડાવે છે। ત્રીજી એક્ઝામ થશે સ્નેપ, ઇટ ઇઝ ફોર સિમ્બાયોસિસ ગ્રુપ। સિમ્બાયોસિસ ગ્રુપમાં અલગ અલગ 14 કોલેજીસ છે, એ લોકોની એક જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ છે, ઇટ ઇઝ કોલ્ડ સ્નેપ, રાઈટ? એ પછી એક એક્ઝામ ઝેટ, ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ, ઝેવિયર ગ્રુપ જેને કહેવાય છે, એ લોકો પોતાની એક એક્ઝામ કન્ડક્ટ કરે છે, એક્સેલરે જમશેદપુર, એની ટોપની કોલેજ માનવામાં આવે છે। ઇન શોર્ટ, ઇનફેક્ટ એક્સેલરે એશિયામાં એચઆર માટે એશિયામાં પહેલા નંબર ઉપર છે, રાઈટ? તો પૂરા ઝેવિયર ગ્રુપની જેટલી કોલેજીસ છે એ લોકો ઝેટ સ્કોર એક્સેપ્ટ કરશે। એક હજી એક એક્ઝામ છે કોલ્ડ ઇપસેટ, આઈબીએસ ગ્રુપની ઇન્સ્ટિટ્યૂટ છે એના માટે એ લોકો ઇપસેટ કન્ડક્ટ કરે છે। તો આટલી એક્ઝામ્સ હોતી હોય છે એમબીએ માટે। કારણ કે કેટ ઇઝ મધર ઓફ ઓલ એક્ઝામ્સ, ઈ કેટ અમરેલાની નીચે જ આ બધી એક્ઝામ્સ આવશે, ઝેટ, આઈએફટી, સ્નેપ, સીમેટ ઓલસો, આઈ ફોરગોટ ટુ મેન્શન સીમેટ ઇન માય પ્રીવિયસ ક્વેશ્ચન। સીમેટ એક સ્ટેટ લેવલ એક્ઝામ છે, પહેલા જેમ ગુજરાતમાં જીસેટ હોતી હતી દેટ વોઝ સ્ક્રેપ્ડ અને એની જગ્યાએ અત્યારે સીમેટ આવી ગઈ છે। તો કેટ માટે પ્રિપેર કરીએ તો જેટલી મેન્શન મેં એક્ઝામ પ્રિવિયસ ક્વેશ્ચનમાં કરેલી બધી એક્ઝામ માટેની પ્રિપેરેશન ઓટોમેટિકલી થઈ જાય છે। તો કેટ ઇઝ લાઈક અ ટ્રેન્ડિંગ નાવ ડેઝ। ઓકે, આજે જોઈએ તો રાજકોટમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે ઈ એમબીએ આઈ મીન પ્રોફેશનલ કોર્સિસ માટે એક્ઝામ માટે માર્ગદર્શન આપી રહી છે, તો આપની ઇન્સ્ટિટ્યૂટ છે કઈ રીતે બીજા લોકોથી અલગ પડે છે? See, our institute is completely student-focused institute. Our faculties are trained in Ahmedabad. They are grilled in Ahmedabad and then they are sent here. So, our process, our quality of services, it is homogeneous across the cities. બીજી વસ્તુ, વી હેવ 24/7 ઓપન રીડિંગ રૂમ, તો સ્ટુડન્ટ્સને શું છે કે ઘરે ડિસ્ટ્રેક્શન હોય, ટીવી હોય, આ છે તે છે, તો દે કેન કમ હિયર, વી હેવ એસી ફેસિલિટી, 24 કલાક 365 દિવસ એ લોકો અહીં આવીને વાંચી શકે છે। પ્લસ
We have dedicated doubt solving faculties here. There are two types of faculties we have, full-time faculties and special faculties jo khali logon ne doubts solve karwa mein humne help kare, right? So that is our USP. Plus amaro jo material hai, amari jo pedagogy hai, it has been designed by IIM Ahmedabad alumni, right? So that is also quality material we are providing to the students. Apart from that, ઘણી બધી એક્ઝામ્સ, ઓલમોસ્ટ સારી એક્ઝામ્સ અત્યારે ઓનલાઈન થઈ ગઈ છે, તો વી હેવ અ ડેડિકેટેડ ઓનલાઈન પોર્ટલ વેર વી હેવ મોર દેન 1000 સેક્શનલ ટેસ્ટ. તો એનો ફાયદો એ છે કે સ્ટુડન્ટ્સને ઓનલાઈન એન્વાયરમેન્ટમાં કેવી રીતે પરફોર્મ કરવું એની નેટ પ્રેક્ટિસ અહીંયાથી જ મળી જાય છે. અપાર્ટ ફ્રોમ દેટ, કેટ માટે અપીયર થયા પહેલાં અમે એ લોકોને 40 મોક અપાવડાવીએ છીએ, એટલીસ્ટ 40 ડિફરન્ટ મોક્સ. તો આટલી બધી એક્ઝામ્સ અહીંયા આપ્યા પછી એ લોકોને એક્ઝામ ફિયર નથી રહેતું સ્ટુડન્ટ્સને, રાઈટ? સો દેટ ઇઝ અવર યુએસપી. આપણે બીજી બધી ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ અને એક્ઝામની વાત કરીએ તો એના કટ ઓફ કેટલા હોઈ શકે છે? તો લેટ્સ સ્ટાર્ટ વિથ આઈએમ્સ ઓનલી, કારણ કે ઇન્ડિયામાં આઈએમની ઉપર એમબીએ માટે કાંઈ નથી, રાઈટ? તો આઈએમ અમદાવાદની અગર હું પર્ટિક્યુલરલી વાત કરું તો 97-98% ઉપર હોય અગર તમને તો મળી જતું હોય છે. ઇનફેક્ટ આઈ વુડ સે 99% ફોર આઈએમ અમદાવાદ. આઈએમ બેંગ્લોર સેમ 98-99%, આઈએમ કલકત્તા ઓલ્સો સેમ. હવે આઈએમ્સમાં તમે જુઓ તો આ બધી જૂની આઈએમ્સ છે, અમદાવાદ થઈ ગઈ, બેંગ્લોર થઈ ગઈ, ઇન્દોર, કોલકાતા, કોઝીકોડ, લખનૌ, આ બધાના કટ ઓફ 98% ઉપર જ હશે. એ પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નવી આઈએમ્સ બનાવવાનું ચાલુ કરેલું છે ફોર લાસ્ટ લેટ્સ એ 8 or 9 years. તો એ લોકોના કટ ઓફ કમ્પેરેટિવલી નીચા છે, 96-97% ઉપર હોય તમને ન્યૂ આઈએમ્સમાંથી કોલ આવી શકે છે. તો આ થઈ ગઈ આઈએમ્સની વાત. અપાર્ટ ફ્રોમ દેટ, બીજી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે જે કેટનો સ્કોર લે છે, વિચ આર નેક ટુ નેક ટુ ધી આઈએમ્સ ઓનલી. વન ઓફ સચ ઇન્સ્ટિટ્યૂટ છે એમડીઆઈ ગુડગાંવ છે. એમડીઆઈ ગુડગાંવનો કટ ઓફ અરાઉન્ડ 97% રહેશે. દેન વી હેવ એફએમએસ દિલ્હી. એફએમએસ દિલ્હીની સારી વાત એ છે કે સબસિડાઇઝ્ડ એમબીએ કરાવે છે, તો 1 લાખની અંદર તમારું એમબીએ પૂરું થઈ જાય છે, વેર એઝ નોર્મલ ટ્રેન્ડ ઇઝ 16-17 લાખ રૂપિયા તમારે જોઈ જાય એમબીએ માટે. તો આ એક કોસ્ટ ઇફેક્ટિવ ઓપ્શન છે, તો દેટ્સ વાય એનો કટ ઓફ ઉપર જાય છે. અપાર્ટ ફ્રોમ દેટ વી હેવ આઈએમટી ગાઝિયાબાદ, 96% કટ ઓફ છે. આઈટીઝમાં પણ એમબીએ થાય છે, તો આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી મુંબઈ, એ લોકો 98% ઉપર હશે તો જ કોલ આપશે. આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી કાનપુર 95% ઉપર કોલ આપશે. વી હેવ પૂલ ટુમાં આપણી પાસે ગોવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, 4 સ્કૂલ છે, લાલબહાદુર શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે, આઈએફએમઆર છે. આ બધી 90%ની આસપાસ કટ ઓફ રહેતો હોય છે એ લોકો. અને જે કટ ઓફ રહેલો છે, તમે કીધું કે જે આઈએમ ન્યુ રિસન્ટલી હવે જે થઈ રહી છે, તો એનો કટ ઓફ જે લો છે, જે એક્ચ્યુઅલી એક્ઝિસ્ટ છે એના કરતા, તો એનો કોઈ રીઝન? સો રીઝન ઇઝ આઈએમ અમદાવાદ છેલ્લા 40-50 વર્ષથી એસ્ટાબ્લિશ છે. દે હેવ ક્રિએટેડ અ નીશ ફ્રોમ ધેમસેલ્ફ માર્કેટમાં આટલા ટાઈમથી છે, એ લોકોના એલ્યુમનાઈ માર્કેટમાં આટલા ટાઈમથી છે, તો નેચરલી એની ડિમાન્ડ વધારે છે. સી ઇટ્સ અ લાઈક સાયકલ ઓનલી. આઈએમ ફેમસ છે એટલે સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે, સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે એટલે આઈએમ વધારે ફેમસ થાય છે. તો નવી આઈએમ્સને ઈ જગ્યાએ પહોંચતા ટાઈમ લાગશે. અને આ જે એક્ઝામ આપી રહ્યા છે સ્ટુડન્ટ, તો એ લોકોને એને કેટલા બેનિફિટ થશે? ઇન ટર્મ્સ ઓફ વોટ બેનિફિટ? ઇન ટર્મ્સ ઓફ આઈ મીન, એ લોકો એક્ઝામ આપશે, રાઈટ? તો એ લોકોને બેનિફિટ કયા થઈ શકશે કે એને બીજી કઈ સ્ટ્રીમમાં અગર એપ્લાય કરવું હોય તો એમાં હેલ્પફુલ થશે? અગર આપણે કેડ માટે પ્રિપેર કરીએ છીએ તો સ્ટુડન્ટ્સને એક તો મેઇન પ્રશ્ન અત્યારે હોતો હોય છે કે ઓપ્શન, કે ભાઈ જોબ લઈ લઉં કે આગળ એમબીએ કરું. તો જેની પાસે એ ઓપ્શન જેને રાખેલો છે કે મારે જોબ કરવી છે, અગર મળી જાય તો જોબ કરી લઈશ, તો એના માટેની પ્રિપેરેશન એના માટે કેક વોક થઈ જશે એકદમ ઇઝી, કારણ કે કેટ લેવલ ઘણો ઉપર છે અને પ્લેસમેન્ટમાં જે ક્વેશ્ચન્સ એ લોકો પૂછતા હોય છે એનું લેવલ ઘણો નીચે છે. તો એક પ્લેસમેન્ટ માટે તો 100% ફાયદો છે, પ્લસ આઈબીપીએસ, બેંક, પીઓ એટસેટ્રા, આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એ લોકોને ફાયદો છે. એનું મહત્વ એ છે કે સ્ટુડન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે એક કનેક્ટિંગ લિંક તરીકે કામ કરે છે. જેમ કે સ્ટુડન્ટને એના ગ્રેજ્યુએશનમાં ગમે એટલા પર્સન્ટ આવ્યા હોય, એની એકેડેમિક કરિયર ગમે એવી રહી હોય, ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હોય કે ગ્રેજ્યુએશનમાં કેટલા પર્સન્ટ જોઈએ આગળ ફર્ધર કરિયર બનાવવા માટે. તો એક બહુ મોટી મિથ છે આપણે કે
ટેન્થમાં ટ્વેલ્થમાં સારા પર્સન્ટેજ જોઈએ તો જ સારી કરિયર બને. ગઈકાલે ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યું છે અને આજના ઓકેશનમાં જ કહું છું હું કે ટેન્થમાં ટ્વેલ્થમાં કેટલા પર્સન્ટ આવ્યા છે એનાથી કોઈ ફરક નથી પડતો. ગ્રેજ્યુએશનમાં કેટલા પર્સન્ટ આવ્યા છે એનાથી કોઈ ફરક નથી પડતો. તમને હજી એક ચાન્સ આપે છે કે તમારી એકેડેમિક કરિયર જે પણ રહેલી હોય, તમે એક એન્ટ્રન્સ એક્ઝામમાં કે એક કમ્પિટિટિવ એક્ઝામમાં સારું પરફોર્મ કરી લો તો તમને ફરીથી આખો નવો ચાન્સ મળશે. અને એમાં જ્યાં સુધી પરફોર્મ નહીં કરો ત્યાં સુધી આગળની કરિયરમાં ચાન્સ નહીં મળે. અને એનું ફોર્મેટ એ રીતનું છે કે આખી એક્ઝામ તમે જુઓ તો આઈક્યુ ટેસ્ટ જ હોય છે. તમે કોઈ પણ વેબસાઇટ ઉપર આઈક્યુ ટેસ્ટ કરશો તો એમાં મેથ્સ હશે, રિઝનિંગના ક્વેશ્ચન હશે એટલે કે લોજિકલ એબિલિટી હશે, લેંગ્વેજ પ્રોફિશિયન્સી હશે અને અમુક બેઝિક જનરલ નોલેજ હશે. તો જે એક્ઝામ્સ હોય છે એમાં ચાર સબ્જેક્ટ્સ જ હોય છે. તો ઘણી વખત આપણે જોતા હોઈએ કે ગોલ્ડ મેડાલિસ્ટ હોય પોતાની કોલેજમાં કે પોતાના સબ્જેક્ટમાં, પણ કોમન સેન્સ ઓછી હોય, પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઓછી હોય, આપણે ગુજરાતીમાં જેને કહીએ કોઠાસૂઝ, ઘણાને આપણે કહીએ ભણેલા છે પણ ગણેલા નથી. તો એક ગણેલા હોવાની ટેસ્ટ આ છે. અને મેં ઘણી વખત જોયેલું છે કે 40% પાસ થયેલા સ્ટુડન્ટ્સ કમ્પિટિટિવ એક્ઝામમાં બહુ સારું પરફોર્મ કરી નાખતા હોય છે, મિનિમમ 50% મેળવેલા સ્ટુડન્ટ્સ એન્ટ્રન્સ એક્ઝામમાં બહુ સારું પરફોર્મ કરી નાખતા હોય છે, અને જે ગોલ્ડ મેડલિસ્ટ રહેલા હોય બેચારા ગોખણિયા પદ્ધતિમાં અટવાઈ ગયા હોય તો નથી સારું પરફોર્મ કરી શકતા. સાચી જ વાત છે આપની. અને જે પ્રોફેશનલ કોર્સમાં કેટલી અને કયા કયા ટાઈપ્સની એક્ઝામ હોય છે? મેઇનલી પહેલા તો કોર્સિસ બે પ્રકારના છે, એક માસ્ટર્સ છે, એક પોસ્ટ ગ્રેજ્યુએટ છે પણ માસ્ટર્સ નથી. જેમ કે MBA MCA છે એ માસ્ટર્સ છે, અને એક LLB છે એ પોસ્ટ ગ્રેજ્યુએટ છે પણ માસ્ટર્સ નથી. LLB માટે એક 12th પછી જ એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હોય છે અને ક્લેટ કહેવાય છે, અને એનો 5-year ઇન્ટિગ્રેટેડ કોર્સ હોય છે. એટલે એમાં જે છોકરો પાસ થાય એને BA અથવા BCOM અથવા BBA પ્લસ LLB આખે આખી 5-year ડિગ્રી મળે છે. આપણે ગુજરાતમાં ગાંધીનગરમાં એક આપણું નેશનલ લો સ્કૂલ જ છે, એક નિર્મા આપે છે આ કોર્સ, બહુ સારો કોર્સ છે. આની અવેરનેસ ઓછી છે હજી. અને તમને ખાસ કરીને કહું તો MBA કરતાં મારી દ્રષ્ટિએ LLB વધારે સારી ડિગ્રી છે. હું પોતે દિલ્હી યુનિવર્સિટીમાંથી LLB છું અને અનુભવથી કહી શકું છું, વકીલ કોઈ દિવસ ભૂખ્યો ન મરે. અને તમે, હું રાજકોટ કોર્ટમાં પણ ઘણા વકીલોને પૂછું છું અને એમ કે ખાલી છત્રી નાખીને બેસો નીચે તો પણ 40-50 હજારથી ઓછામાં મહિનો તમારો ન પતે. બીજી હોય છે MBAની કેટ હોય છે અને CMAT હોય છે, એ બંનેની કોલેજીસ અલગ અલગ છે. અત્યારે વિદ્યાર્થીઓનું, જ્યારથી અમેરિકાની ક્રાઇસિસ આવી છે, 10 વર્ષ થઈ ગયા 2008 જે ક્રાઇસિસ આવી હતી ત્યારનું MBA માર્કેટ ઘણું કોલેપ્સ થઈ ગયું છે. એટલે રાજકોટમાં પણ MBA કોલેજીસની ફીસ ઘણી હેવી રહેતી હતી, જે અત્યારે તો બહુ ડિસ્કાઉન્ટેડ રેટ પર ચાલે છે. તો અત્યારે વિદ્યાર્થીઓનું ચલણ વધારે કમ્પિટિટિવ એક્ઝામ્સ તરફ છે. MBAનું ચલણ નથી એવું નહીં કહીએ આપણે, પણ MBA કરેલા છોકરાઓને જોબ્સ મળતી નથી. એટલે રાજકોટમાં તો જોબ્સ નથી જ મળતી. મારા સ્ટુડન્ટ્સ છે MBA કરેલા, 6,000 થી લઈને 30,000 સુધીની જોબ વેરી કરે છે. 30,000 વાળો નસીબદાર છોકરો કહેવાય. એની સામે IIM છે, પછી નિરમા, BK છે, એ બધી સ્કૂલ્સનું પ્લેસમેન્ટ સારું છે, પણ એ અગેન અમદાવાદમાં જોબ મળશે. એટલે 25,000ની જોબ અમદાવાદમાં મળે એના કરતાં રાજકોટની 15,000ની જોબ વધુ સારી કહેવાય, કારણ કે અમદાવાદમાં રહેવાનો ખર્ચો 15,000 જેવો થઈ જતો હોય. તો હાથમાં કંઈ છૂટે નહીં તો પછી આપણે ખાલી આપણી જાતને મૂર્ખ બનાવીએ કે મારી જોબ 25,000ની છે, તો એનો કોઈ મતલબ નથી. એટલે પહેલી વસ્તુ, સ્ટુડન્ટને શું જોઈએ છે. બીજી વસ્તુ, સ્ટુડન્ટનું ઓરિએન્ટેશન કઈ તરફનું છે. જે બિઝનેસ ફેમિલીમાંથી જ છે અને જેને બિઝનેસ જ કરવો છે તો એ MBA કરવાનો જ છે, અને એના માટે એ વધુ ફાયદામંદ પણ છે. આપણા ગુજરાતના છોકરાઓનો એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે બહાર જવા માટે થોડાક હિચકિચાતા હોય છે. તો ગુજરાત બહાર ઘણી બધી કોલેજીસ છે, એ લોકોનું પ્લેસમેન્ટ સારું પણ છે, પણ ઓવરઓલ MBAનો ક્રેઝ અત્યારે ઓછો છે. અત્યારે વધુ ક્રેઝ છે કમ્પિટિટિવ એક્ઝામ્સનો, IBPS, સ્ટાફ સિલેક્શન, UPSC, GPSC આ બધી એક્ઝામ્સનો ક્રેઝ વધારે છે. અને ઇવન તમને આશ્ચર્ય થશે, MBA કર્યા પછી પણ જોબ છોડીને પણ આ બધી એક્ઝામ્સની તૈયારી કરતા હોય છે, અને MBBS પણ કરતા હોય છે આ બધી એક્ઝામ્સની તૈયારી. એન્જિનિયર્સ તો ઢગલાબંધ હોય છે આ બધી એક્ઝામ્સમાં, ઇવન લોયર્સ કરતા હોય છે આની તૈયારી. એટલે એક અત્યારે એક કોર્સ એવો નથી કે જે કરેલા સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી ન કરતા હોય. તો વધારે ચલણ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સનું છે. એન્ટ્રન્સ એક્ઝામ્સમાં ગુજરાતમાં વધારે ચલણ CMATનું છે, કેટનું ઓછું છે, પ્રમાણ રેશિયો ઘટતો જાય ઘણો. CMATમાં ગુજરાતની કોલેજીસ બધી આવે છે, કેટમાં અમુક કોલેજીસ છે અમદાવાદ સાઇટની, સૌરાષ્ટ્રની કોલેજ નથી કોઈ કેટમાં,
તો ત્રણેય એક્ઝામ્સનું ચલણ તો છે, પણ સૌથી વધારે મને પૂછશો તો કમ્પિટિટિવ એક્ઝામ્સ, એના પછી સીમેટ અને એના પછી ગેટ. રાજકોટમાં ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે એન્ટ્રન્સ એક્ઝામ લઈને માર્ગદર્શન આપતી હોય છે, તો આપની ઇન્સ્ટિટ્યૂટ છે એ અન્ય કરતાં કેવી રીતે ડિફરન્ટ છે? અચ્છા, મારા ફાધરે 1980માં જ્યારે ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું ત્યારે એમનો હેતુ હતો કે કરિયર બનાવવામાં હેલ્પ કરવું, અને વી આર કરિયર બિલ્ડર્સ, અને અમે કાયમ કહીએ છીએ વી આર ટીચર્સ, વી આર નોટ બિઝનેસમેન. અને અમે સ્ટુડન્ટ્સને ઇન્ક્વાયરી લેવલથી જ કહીએ છીએ, તમે અમારા માટે કસ્ટમર નથી, સ્ટુડન્ટ છો, એટલે તમારા માટે સારી સલાહ હશે એ અમે તમને આપશું, અમારા માટે સારી સલાહ હશે એ નહીં આપીએ. તો ઘણા જેમ કે બધી જ એક્ઝામ્સ કમ્પાઇલ થઈ જાય એ રીતનો એક કોર્સ ડિઝાઇન કર્યો છે અમે, એને માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ કહીએ છીએ, જેમાં બેંક ક્લર્ક, ઓફિસર, સ્ટાફ સિલેક્શન, સીમેટ, કેટ, નેટ, ઇવન ડિફેન્સ સર્વિસીસ, કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ, LIC, GIC બધી જ એક્ઝામ્સ એક કોર્સમાં કમ્બાઈન્ડ આવી જાય એ રીતનો કોર્સ ડિઝાઇન કર્યો છે આપણે. અને વૈદિક મેથ્સના બેઝિસ ઉપર ભણાવીએ છીએ, અને મેથ્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એડિશન સબટ્રેક્શનથી, છેક સરવાળા બાદ બાકીથી મેથ્સ ચાલુ કરીએ છીએ. અમારા માટે સ્ટુડન્ટને કાંઈ આવડતું નથી, કારણ કે અમારું મેથ્સ અલગ છે, અમારું વૈદિક મેથ્સ છે, જેના આધારે તમે 30 સેકન્ડની અંદર કોઈ પણ ક્વેશ્ચન કરી શકો. અને તમે કોઈ પણ મારે ત્યાં કોર્સ જોઈન કરે અને એક જ મહિનાની અંદર અમે કહીએ છીએ કે ઘરનાઉને કેવું કે કેલ્ક્યુલેટરમાં નંબર એન્ટર કરે અને તમારે મોઢે ટોટલ કરવું, કેલ્ક્યુલેટર કરતાં ફટાફટ ટોટલ તમે કરશો, તો એ સ્પીડ પર લઈ જવા હોય, એટલે જે સ્કૂલ્સમાં અને કોલેજમાં તો એ મેથ્સ ભણાવતા નથી, એટલે અમારા માટે કોઈ કામનું નથી. એકદમ ઝીરોથી સ્ટાર્ટ કરીએ છીએ અને હાઈએસ્ટ લેવલ સુધી લઈ જઈએ છીએ. પ્લસ બધી જ એક્ઝામ્સનો સિલેબસ સ્પેસિફિકલી કવર કરીએ છીએ, જે એક્ઝામમાં જે ચેપ્ટર હાઈએસ્ટ લેવલનું પૂછાતું હોય એ ટફેસ્ટ લેવલ સુધીનું અમે લઈ જઈએ છીએ અને ઝીરોથી સ્ટાર્ટ કરીએ છીએ. તો વૈદિક મેથ્સ આપણા સિવાય કોઈ ભણાવતું નથી. બીજી વસ્તુ, અમારો કન્સેપ્ટ છે ટીચિંગનો પર્સનલાઇઝ કન્સેપ્ટ છે, એટલે લિમિટેડ સ્ટુડન્ટ્સ લઈએ છીએ, એક ક્લાસમાં 30-40 સ્ટુડન્ટ હોય છે, અને અમે લોકો પોતે ભણાવીએ છીએ. મેથ્સ અને રિઝનિંગ હું અને મારા ફાધર ભણાવે છે, ઇંગ્લિશમાં રીબેન ભણાવે છે, જનરલ નોલેજ હું લઉં છું. તો હાયર્ડ ફેકલ્ટીઝ અમારે ત્યાં નથી કોઈ, એટલે સ્ટુડન્ટ્સની ફરિયાદ હોય છે ઘણી વખત, તો આપે પણ ફેસ કર્યું હશે કે 10th 12th ક્યાંય જતા હો તો ઇન્સ્ટિટ્યૂટના માલિક જે સબ્જેક્ટ ભણાવતા હોય એ ફર્સ્ટ ક્લાસ હોય, અને સ્ટાફ આવે એટલે સીધી વેઠ ઉતરવા માંડે, તો એ વસ્તુ આપણે ત્યાં નથી થતી. અમે લોકો પોતે જ ભણાવીએ છીએ, અને અમે ભણાવવું અમારો શોખ છે, આ ધંધો નથી, સવારે ઉઠવાનું કારણ છે, એ ડિફરન્સ છે. તો બહુ સારું, બીકોઝ અત્યારે લોકોને એ જ પ્રોબ્લેમ હોય મેથ્સ લઈને ને એવા બધા, ઇન્ટિગ્રેટેડ તમે જે કોર્સ કરેલો છે એ વધારે બેટર કહેવાય. કેટમાં પર્સન્ટાઇલ વાઇઝ હોય છે, કેટનું જે ફોકસ છે વધારે એક્યુરસી તરફ હોય છે, એટલે કેટમાં તમે 34 ક્વેશ્ચન મેથ્સના હોય, 34 રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના હોય, અને 32 ક્વેશ્ચન ઇંગ્લિશના હોય, તો મિનિમમ જે લોકોનો કટ ઓફ હોય છે 1/3 દરેક સબ્જેક્ટમાંથી, તો તમે એટલા જ ક્વેશ્ચન્સ કરો પણ 100% એક્યુરસી સાથે એટેમ્પ્ટ કરશો તો તમારો સિલેક્શન આવવાનો ચાન્સ વધારે છે. પણ તમે વધારે ક્વેશ્ચન્સ એટેમ્પ્ટ કરવા જાઓ અને તમને એમ થાય કે એકાદ બે ખોટા પડશે અને એ કવર થઈ જશે, તો એ માપદંડ કેટમાં લાગુ પડતું નથી. જો તમારો ક્વેશ્ચન્સ ખોટા પડે તો તમારું પર્સન્ટાઇલ સીધું ઘટતું જાય, એટલે કેટમાં એક્યુરસી ઉપર વધારે જોર દેવામાં આવે છે. સિમેટનું કટ ઓફ છે એ અગેન ક્યાં એડમિશન જોઈએ છે એના ઉપર આધાર રાખે છે. 130-140 બહુ સારો સ્કોર કહેવાય છે, આપણે સૌરાષ્ટ્રના છોકરા એને બહુ ક્રોસ કરતા નથી, અમે તો 180-190 સુધીની સલાહ આપીએ છીએ. 180-190 એટલે ગુજરાત ટોપ થઈ જાય, અને તો 180-190 જો કટ ઓફ આવે, સ્કોર આવે, તો ગુજરાતના કોઈ પણ કોલેજમાં એડમિશન મળી શકે છે. એટલે આને આ 400 માર્ક્સમાંથી વાત કરું છું, એટલે 50% પણ ન થયો, તો એક્ઝામ અઘરી છે એવી માન્યતા એક ખોટી છે સ્ટુડન્ટ્સની. અઘરા આપણે હોઈએ, જ્યારે મહેનત વગર રિઝલ્ટ જોતું હોય તો અઘરા આપણે કહેવાય, એક્ઝામ અઘરી ન કહેવાય, એટલે કટ ઓફ એટલું બધું ઊંચું નથી. અને એક્ઝામ્સ જે લોકો આપે છે સ્ટુડન્ટ્સ, તો એનાથી એ લોકોને શું બેનિફિટ થાય છે? પહેલી વસ્તુ, સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થઈ ગઈ, તો એક ટાઈમ હતો જ્યારે સ્ટુડન્ટને અલગ અલગ કોલેજમાં, અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ એક્ઝામ દેવા જવું પડતું. જેમ કે મારે બોમ્બે જવું છે તો બોમ્બેની કોલેજની એક્ઝામ અલગથી દેવાની, પૂનાની કોલેજની એક્ઝામ અલગથી દેવાની, અમદાવાદની અલગથી દેવાની, બરોડાની અલગથી દેવાની. તો હવે એક આખું સેન્ટ્રલાઇઝ સિસ્ટમ થઈ ગઈ કે આખા ઇન્ડિયાની એક જ એક્ઝામ, તો સ્ટુડન્ટે એક જ એક્ઝામ આપવાની છે.
નુકસાન એ પણ છે કે એક જ એક્ઝામ આપવાની છે, તો ભૂલ કરવા માટે પણ એક જ ચાન્સ છે ને સક્સેસફુલ થવા માટે પણ એક જ ચાન્સ છે. પહેલાં એક એ પણ ફાયદો રહેતો હતો કે એકાદી એક્ઝામ ખરાબ ગઈ તો બીજી એક્ઝામમાં કવર કરી લો, તો છતાં એ તો જસ્ટ મસ્તી કરું છું. ફાયદો એ થયો કે સ્ટુડન્ટ્સના પૈસા બચશે, ટાઈમ બચશે, એનર્જી બચશે, અને એક જ એક્ઝામ થઈ ગઈ છે સેન્ટ્રલાઇઝ્ડ, એટલે એ લોકોને એક એક કોમન પ્લેટફોર્મ મળશે બધી કોલેજીસને અપ્રોચ કરવાનું. બીજી વસ્તુ મેં સ્ટાર્ટિંગમાં જ કીધું એમ કે પાસ્ટ એકેડેમિક કરિયર તમારો જે રહ્યો હોય, અત્યારે સારું પરફોર્મ કરી નાખો તો દરેક વાલિયાને હજી વાલ્મીકી થવાનો ચાન્સ છે. એટલે સ્ટુડન્ટ્સને એ એક મોટો બેનિફિટ હોય તો હજી એક સેકન્ડ ચાન્સ મળે છે કે મારો એકેડેમિક રેકોર્ડ જે પણ રહ્યો હોય હું આમાં એક એક્ઝામમાં પરફોર્મ કરી લઈશ તો મારું જૂનું બધું ભૂસાઈ જશે. એન્ટ્રન્સ એ ફિલ્ટરેશન છે જુઓ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ બી એ કરવા માગતા હોય તો એના માટે જે સારી સારી કોલેજીસ છે એ હંમેશા એવા વિદ્યાર્થીઓ પ્રિફર કરશે કે જેની ક્વોલિટી બહુ સારી હોય, તો આજે સારી ક્વોલિટી લેવા માટે બહુ સ્વાભાવિક છે કે એન્ટ્રન્સ હોય. એટલે જાત જાતની એન્ટ્રન્સ સારી એમ બી એ કોલેજ માટે એ રાખવામાં જ આવે છે, જેમ કે કેટ છે, સીમેટ છે, આઈઆઈટી છે, નિફ્ટ છે, કે પછી સ્નેપ છે, તો આવી બધી એન્ટ્રન્સ એક્ઝામ જાત જાતની રાખી અને વિદ્યાર્થીઓનું ફિલ્ટરેશન થાય છે અને સારામાં સારા વિદ્યાર્થી પોતાની સંસ્થામાં આવે એવો પ્રયત્ન સંસ્થાઓ દ્વારા કરતા કરવામાં આવતો હોય છે. અને આ જે એન્ટ્રન્સ એક્ઝામ છે એમબીએ માટે, તો એમાં કેટલા ટાઈપના અલગ અલગ એક્ઝામ લેવામાં આવે છે? એટલે સરકારે તો વચ્ચે એવું નક્કી કર્યું હતું કે ત્રણ જ પ્રકારની એક્ઝામ લેવાવી જોઈએ, એક કેટ છે, એક સીમેટ છે અને એક સ્ટેટ લેવલની એન્ટ્રન્સ છે એ લઈ શકાય, પરંતુ પછી એ સુપ્રીમ કોર્ટમાં મામલો ગયો અને હવે જાત જાતની એન્ટ્રન્સ આવે છે. એટલે જુદી જુદી સંસ્થાઓ છે એ એ રીતે એન્ટ્રન્સ લેતી હોય, પણ બે મુખ્ય જે એન્ટ્રન્સ એક્ઝામની વાત કરીએ તો એક છે કેટ, વિચ ઇઝ નોન એઝ કોમન એડમિશન ટેસ્ટ, જે આઈઆઈએમ બધી છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જુદી જુદી જગ્યાએ, એમાં એન્ટ્રી માટે એ એક્ઝામ ફરજિયાત છે અને એ એક્ઝામ પછી પણ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ જે તે આઈઆઈએમ અથવા તો આઈઆઈએમ સાથે કેટનો સ્કોર જે સંસ્થાઓ લેતી હોય એ સંસ્થાઓ પણ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ રાખી અને સારામાં સારા વિદ્યાર્થીઓને લેવાનો પ્રયત્ન કરતી હોય છે. બીજી છે સીમેટ. તો ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં અગાઉ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જીસેટ હતી, પરંતુ જીસેટને કટ કરી અને નેશનલ લેવલની સીમેટ જે એઆઈસીટીઈ દ્વારા લેવામાં આવે છે એ સીમેટ દર વર્ષે લેવાય છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે લોકો ગુજરાતમાં જ સારી જગ્યાએ એમ બી એ કરવા માગે છે આઈઆઈએમ સિવાય, તો એ બધા વિદ્યાર્થીઓ માટે સીમેટ જરૂરી છે. જેમ કે બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટ છે અમદાવાદની, એમએસ યુનિવર્સિટી છે, તો આવી બધી જે ટોપ કોલેજીસ જે ગુજરાતમાં રહેલી છે એમ બી એ કરવા માટે, એના માટે સીમેટ આપવી જરૂરી છે. એટલે સીમેટ એ બીજું સ્ટ્રક્ચર છે. સિમ્બોઇસિસ માટે સ્નેપ છે, નરસિંહ મોહનજી માટે એનમેટ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ માટે આઈઆઈએફટીની એક્ઝામ છે, તો આવી ઘણી જાત જાતની બીજી એક્ઝામ પોતપોતાની ઝાટ, જેમ કે ભુવનેશ્વરની અંદર તમારે જો એમ બી એ કરવું હોય ખાસ કરીને હ્યુમન રિસોર્સિસની અંદર તો ઝેટ આપવી પડે, તો ઘણી બધી એક્ઝામ છે અને લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાથી આ બધી જાત જાતની એક્ઝામ ચાલુ થઈ જતી હોય છે, એ ફેબ્રુઆરી સુધી એક્ઝામ લેવાતી હોય છે અને એને આધારે પ્લસ ગ્રુપ ડિસ્કશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ એના સ્કોરને આધારે એ એડમિશન્સ મળતા હોય છે. આપણે કહીએ તો અત્યારે સ્ટુડન્ટને જોઈએ તો સ્ટુડન્ટ કઈ એક્ઝામને વધારે પ્રિફર કરે છે આપવા માટે? આમાં એવું છે કે એન્જિનિયર્સ છે એ લોકોએ મને એમ લાગે છે કે કેટ પ્રિફર કરવી જોઈએ, કારણ કે મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ રાઈટ જે કેટમાં સિલેક્ટ થતા હોય છે એ એન્જિનિયરિંગ બેઝના હોય છે, અને આઈઆઈટીના જે વિદ્યાર્થીઓ છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટીના વિદ્યાર્થીઓ અને ટોપ એન્જિનિયરિંગ કોલેજીસ છે એના વિદ્યાર્થીઓ છે એ હંમેશા મેનેજમેન્ટની સારામાં સારી કોલેજ જે કેટ થ્રુ આવે છે એમાં પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જે કેટ ક્રેક કરી શકે એમ નથી, કારણ કે કેટનું લેવલ ઘણું જ ડિફિકલ્ટ છે. હું તો એમ માનું છું કે રાજકોટની અંદર હાર્ડલી બે ત્રણ કેસ આટલા વર્ષોમાં થયા છે કે જે લોકોએ કેટ ક્રેક કરી અને આઈઆઈએમમાં એડમિશન લીધું હોય, તો એના માટે સીમેટ છે એ બહુ જરૂરી છે. તો સિમેટ આપી અને તમે સારી કોલેજમાં ગુજરાતમાં લેવામાં પ્રયત્ન કરો
તો એ સારી જગ્યાએ જો MBA કરશો તો એની વેલ્યુ વધશે, સાથોસાથ તમને એમાં પ્લેસમેન્ટમાં પણ ફાયદો થશે. તો મારી દ્રષ્ટિએ ગુજરાતના વિદ્યાર્થીઓએ ફક્ત અને ફક્ત ગ્રેજ્યુએટ રહીને કારકિર્દી ઉપર ફૂલ સ્ટોપ મૂકવા કરતાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કંઈક પણ કરવું જોઈએ. અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જો સારામાં સારું હોય તો અત્યારે MBA છે, કારણ કે આપણે જાણીએ છીએ એમ કોમની કે એવા બધા કોર્સિસની કોઈ વેલ્યુ રહી નથી. તો સારી જગ્યાએ MBA કરવા માટે CMAT બહુ જ જરૂરી છે. અધરવાઇઝ એમને એમ તો CMAT વગર પણ એડમિશન મળતા હોય છે, પરંતુ એ ક્વોલિટી વિદ્યાર્થીઓ નથી હોતા. તો CMAT ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હવે ગુજરાત સરકારે પણ ફરજિયાત કરી છે. તો મારી દૃષ્ટિએ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં CMAT લેવાય છે, એની પ્રોપર તૈયારી કરી અને ગુજરાતના વિદ્યાર્થીઓએ, ખાસ કરીને રાજકોટના વિદ્યાર્થીઓએ, સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ એ CMATની તૈયારી કરવી જોઈએ અને પછી CMAT આપવી જોઈએ અને એને આધારે ગુજરાતની સારી કોલેજમાં અથવા તો ઇવન મહારાષ્ટ્રમાં કે ઇવન સાઉથમાં પણ સારી જગ્યાએ એમને એડમિશન મળી શકે. કટ ઓફ ઇટ ડિપેન્ડ્સ, કારણ કે કટ ઓફ કરતાં પણ પર્સન્ટાઇલ બેઝ હોય છે. તમારા સારા પર્સન્ટાઇલ આવે, જેમ કે આપણે IIMની વાત કરીએ તો IIMમાં તમારે જો જવું હોય તો આજે સારી IIMમાં 98% નીચે જો આવે તો તમને એડમિશન ના મળે. એના માટે તમારે ઉપરના ટોપ 2% આવવું પડે. તો ઘણા મિત્રોને એમ થતું હોય છે કે ભાઈ મને તો 90% આવે, પણ એ પર્સન્ટેજ નથી, એ પર્સન્ટાઇલ. 90% ઇઝ નથિંગ. 90% તમને CATમાં 90% તમને કોઈ સારી જગ્યાએ એડમિશન ન મળે. હા, લોઅર બી સ્કૂલ્સ છે એની અંદર ડેફિનેટલી મળી જ રહેશે. તેવી જ રીતે CMATની અંદર પણ જો તમારા 90 ઉપરના પર્સન્ટાઇલ હોય તો તમને ગુજરાતની સારી કોલેજ મળવાના પૂરતા ચાન્સીસ છે. આપણે જોઈએ તો અત્યારે રાજકોટની ઘણી ખરી એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે એન્ટ્રન્સ ટેસ્ટ માટે ચલાવી રહી છે, માર્ગદર્શન આપી રહી છે. તો આપની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં કઈ યુનિકનેસ છે કે એ બીજાથી ડિફરન્ટ છે? અમે તો 78 ઇનફેક્ટ કોમ્પિટિટિવ એક્ઝામ સેક્ટરે છીએ, એટલે એ રીતે જુઓ તો વર્ષોનો અમારી પાસે અનુભવ છે. અને જે એપ્ટિટ્યૂડ કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો એ જ પ્રકારનો એપ્ટિટ્યૂડ આજે CMAT અને બધી પરીક્ષાઓમાં છે. પ્લસ 2002માં જ્યારે GSATનો ઇન્ટ્રોડ્યુસ થઈ, ખાસ કરીને ગુજરાતની અંદર સારી MBA કોલેજમાં એડમિશન માટે GSAT ફરજિયાત થઈ, અને 10 વર્ષ તો MBAનો એવો સરસ ટ્રેન્ડ ચાલ્યો કે વિદ્યાર્થીઓને કોઈપણ કોલેજમાં એડમિશન લેવું હોય તો GSAT ફરજિયાત હતી અને એમાં સારા માર્ક્સ જોઈએ. 24,000 વિદ્યાર્થીઓ સામે ત્યારે 12-15,000 સીટ અવેલેબલ હતી, એટલે 8,000 કે 9,000 વિદ્યાર્થીઓ તો રહી જતા MBAમાં એડમિશન વગરના. એટલે કે સારા ક્વોલિટી વિદ્યાર્થીઓ MBA કરવા આવતા, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલતી ગઈ અને એ પ્રમાણે પણ અમે પણ એડપ્શન લેતા ગયા. એટલે અમારી યુનિકનેસ એ છે કે વર્ષોથી જે એપ્ટિટ્યૂડ છે એ જ એપ્ટિટ્યૂડ અત્યારે ચાલુ છે. તો એની જે ટ્રિક્સ હોય, ખાસ કરીને એમાં જે પણ એડેપ્શન્સ આવતા હોય, એમાં જે પણ કંઈ રિસર્ચ હોય, તો એ વર્ષોથી અમારું રિસર્ચ એ બેઝ ઉપર ચાલુ છે. અને ખાસ કરીને ફેકલ્ટીમાં અમે ક્યારેય એક્સપેરિમેન્ટ કરતા નથી, કારણ કે આ વિદ્યાર્થીઓની કારકિર્દીનો સવાલ હોય. આજે તમે રેસ્ટોરન્ટમાં જાઓ તો આજે એક રેસ્ટોરન્ટમાં જાઓ છો, બીજા રવિવારે બીજા રેસ્ટોરન્ટમાં તમે જઈ શકો, પરંતુ એક વખત ક્લાસની પસંદગી કરો, પછી 6-8 મહિના વર્ષના કોર્સ માટે એ ક્લાસના વિદ્યાર્થીઓ છે એ આપણા માટે, આપણે એને એક જવાબદારીપૂર્વક શિક્ષણ આપવું જોઈએ. અને શિક્ષણની અંદર છેતરપિંડી ના ચાલે. અમે શિક્ષણ વહેંચીએ છીએ, વહેંચતા નથી. એટલે એવી કોઈ છેતરપિંડી કે ખોટા આંકડાઓ આપી અને વિદ્યાર્થીઓને ભરમાવી અને એ જે ટૂંકમાં શિક્ષણનો જે વેપાર ચાલે છે એ વેપારમાં અમે નથી. અને એટલા માટે જ આજે 78 અમે આ ક્ષેત્રની અંદર અમે અડીખમ ઊભા છીએ. સારી ફેકલ્ટી, સારું મટીરિયલ, પુષ્કળ પ્રમાણમાં એક્ઝામ્સ વિદ્યાર્થીને આપવી પડે, કોમ્પિટિટિવ વાતાવરણ આપણે આપવું પડે. અને લેટ મી બી વેરી ક્લિયર કે કેમ કે ને હંમેશા જે વિદ્યાર્થી મળે છે એ બહુ સારા મળે છે. એટલે ખરેખર અમારી સફળતાનો યશ છે એ અમે લેવા કરતાં અમે અમારા વિદ્યાર્થીને આપીએ છીએ. કારણ કે વિદ્યાર્થી જ્યારે પણ MBA એન્ટ્રન્સનું વિચારે ત્યારે એનો પહેલો પ્રેફરન્સ KMK હોય છે, અને એ રીતે એ KMK આવે છે તો સારા વિદ્યાર્થી અમને ઓટોમેટિક મળે છે. અને સારા વિદ્યાર્થીઓનું ઘડતર કરવું એ અમારા માટે થોડું સહેલું બની જાય છે. સારી ફેકલ્ટી, સારું મટીરિયલ અને સારા વિદ્યાર્થી, એટલે સારું પરિણામ અમે આપી શકીએ છીએ. અને આપણે વિદ્યાર્થીઓને જોઈએ તો એને કેટલા પ્રકારના બેનિફિટ્સ થતા હોય છે આ બધી એક્ઝામની તૈયારી કરવા પાછળ? જુઓ, બેનિફિટ્સ ઘણા બધા છે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાના, કારણ કે હવે ઓર્ડિનરી ગ્રેજ્યુએશનની કોઈ કિંમત નથી. એ દિવસો હતા ભૂતકાળની અંદર કે જ્યારે વિદ્યાર્થીઓના મા બાપ છે કે દાદા છે તો એ ફક્ત 12th ચાલે કે ગ્રેજ્યુએશન ત્યાં સુધી ઠીક હતું,
પરંતુ હવે બન્યું એવું છે કે ગ્રેજ્યુએશનની કોઈ કિંમત નથી રહી, અને ગ્રેજ્યુએશન થાય છે તો પણ કેવું થાય છે કે રાજકોટમાં અમુક કોલેજો તો એવી ચાલે છે કે જે કલાક કલાક બબે કલાક માટે ચાલે છે, અને વિદ્યાર્થી છે એ પોતાની રીતે તૈયારી કરી, એટલે કોલેજ જેવું વાતાવરણ ઘણી જગ્યાએ નથી હોતું. તો જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને બહાર આવે છે ત્યારે અમે જોઈએ છીએ કે એ વિદ્યાર્થી અપરિપક્વ હોય છે. તો પરિપક્વતા જેને આપણે મેચ્યોરિટી કહીએ, એ મેચ્યોરિટી આ પ્રકારનો કોર્સ લાવે છે, કારણ કે પ્રેક્ટિકલ કોર્સ છે. પછી તમે જે સારી કોલેજની અંદર જાઓ છો ત્યાં તમને મઠારવામાં આવે છે અને બે વર્ષ માટે એવી સરસ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેને આધારે વિદ્યાર્થી ઘડાય છે અને માર્કેટની અંદર એવી રીતે ઊભો રહે છે કે જેથી કરીને કંપનીઓ છે એને લેવા તૈયાર હોય, કારણ કે એનામાં કંઈક સ્ટફ છે. તો ગ્રેજ્યુએશન થવા કરતાં હું તો એમ કહીશ કે વિદ્યાર્થીઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન આજે કરવું બહુ જરૂરી છે. બે વર્ષ તમે તમારામાં રોકાણ કરો, હા થોડું પૈસાનું રોકાણ, થોડું સમયનું રોકાણ, આ બંને રોકાણને આધારે તમને જે શિક્ષણ મળે છે એ સારામાં સારું શિક્ષણ મળે છે, ઉચ્ચ શિક્ષણ મળે છે, અને આજે ઉચ્ચ શિક્ષણની કિંમત છે તો એનો લાભ લેવો જોઈએ એમ હું માનું છું. આજે જોઈએ તો બધા સ્ટુડન્ટને એવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે એમબીએ ની વેલ્યુ ઘટતી જાય છે, અથવા એવું પણ કહે છે કે ફ્યુચરમાં વધશે કે કેમ, એક પ્રશ્ન ઊભો થયો છે. તો આપની દ્રષ્ટિએ શું કહેવું છે? સાવ સાચી વાત છે, એમબીએની વેલ્યુ ડેફિનેટલી ઘટી ગઈ છે, પણ ઘટવાનું કારણ એ છે કે શિક્ષણનો વેપાર કરવાવાળા લોકો આવી ગયા. હું રાજકોટની જ વાત કરું તો રાજકોટમાં એક સમયે એમબીએની 1200 સીટ હતી, અને કેટલીક તો એવી કોલેજો હતી કે જેના સંચાલકો કરિયાણાની દુકાન ચલાવતા અગાઉ, કેટલાક એવા હતા કે જે લોકો બાલ મંદિર ચલાવતા, અને એ લોકોએ વહેતી ગંગાની અંદર જેમ બધા હાથ ધોતા હોય એમ એ લોકોએ એમના પણ રોટલા શેકવા માટે એમબીએ કોલેજ માટે એડમિશન આપી દીધી. ત્યારે ન એઆઈસીટીએ, ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ, ન ગુજરાત ટેકનિકલ બોર્ડે એ લોકોની ક્રેડેન્શિયલ ચકાસ્યા વગર એવા લોકોને કોલેજ આપી દીધી. અને પછી એવા લોકોએ જે લેક્ચરર્સની ભરતી કરી, જે પ્રોફેસર્સની ભરતી કરી, એ એટલા બધા બકવાસ હતા, એ આ બધી કોલેજોમાંથી જે એમબીએ બહાર પડ્યા તો એમનું કંઈ ભલું ના થયું. અને એ જે એમબીએ બહાર પડ્યા એ માર્કેટેબલ હતા જ નહીં. આજની તારીખે પણ ઘણી હજી એવી કોલેજો છે, છતાં અમારો સતત એવો પ્રયત્ન છે કે રાજકોટમાં આવી બધી બકવાસ કોલેજો બંધ થાય. તો હવે અમુક જ 3-4 સારી કોલેજો રહી છે જે ક્વોલિટી એજ્યુકેશન આપે છે. તો ક્વોલિટી એજ્યુકેશન લીધા પછી ડેફિનેટલી જો તમે એમબીએ થશો તો તમારી વેલ્યુ વધશે. પણ સાવ ખરાબ જગ્યાએ ઘણા લોકોને હજી એવા મિસકન્સેપ્ટ હોય છે કે પોસ્ટલ કરતા હોય છે કે ડિસ્ટન્સ લર્નિંગ કરતા હોય. ડિસ્ટન્સ લર્નિંગ એમબીએની કોઈ પણ વેલ્યુ નથી, સિવાય તમે જોબ કરો છો, જોબની સાથે ડિસ્ટન્સ લર્નિંગ ચાલશે, બાકી નહીં ચાલે. ડિસ્ટન્સ લર્નિંગ કર્યા પછી જો તમે માર્કેટની અંદર જશો તો કોઈ એની વેલ્યુ રહેવાની નથી. એટલે મારી દ્રષ્ટિએ વિદ્યાર્થીએ અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલા માટે કરવું જરૂરી છે કે સરકારી નોકરીઓ જ્યારે ઓછી થતી જાય છે ત્યારે પ્રાઇવેટ જોબ્સની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને ઓર્ડિનરી ગ્રેજ્યુએટ વિદ્યાર્થી આ બંને વિદ્યાર્થીને જ્યારે સિલેક્ટ કરવાની વાત આવશે ત્યારે હંમેશા પ્રાઇવેટ કંપની એવી રીતે વિચારશે કે મારે શા માટે ગ્રેજ્યુએટ કરતાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ના લેવો. તો મારી દ્રષ્ટિએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું જોઈએ અને એમબીએ એ એ ગ્રેટ ઓપ્શન. તો મિત્રો, આપણે જાણ્યું કે સીમેટ, કેટ, મેટ, સ્નેપ જેવી એક્ઝામ્સથી વિદ્યાર્થીઓના બેટર ફ્યુચર એજ્યુકેશન અને બેટર પ્લેસમેન્ટ માટે કેટલા અંશે એન્ટ્રન્સ એક્ઝામ ઉપયોગી છે. આજના યુવાનોને એ ખબર જ નથી કે તેઓ ક્યાં છે, શું કરે છે અને શું કરવું જોઈએ અને તેનું લેવલ શું છે. ત્યારે એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા વિદ્યાર્થીઓ પોતાની કાર્યક્ષમતાની ચકાસણી, તેમાં વધારો તથા લાયકાત મુજબની સુવિધાઓ મળી શકે તે માટેની માહિતી આપણે મેળવી. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો અબતક. નમસ્કાર.